रमता हमता आया डूंगरिये, हमता रमता आया रे। आटमा बाड़ूड़ा ने पेटमा खाड़ा, डेरा उठे ने कांटा भागे। कोणे रे मुखल्या ने कैमरे मुखल्या, भमरा पूछड़े बांध्या रे। मारकनी कीकी ने मूछना अंकोड़ा, तोपानी आंखे पूछ्या रे। वत्तर खंड थी अक्षर आया, जल जल सहु ए करे। कौन हता शू ने कौन थशे कौन, आ भय मजूरी ना तंता रे। मेली एकार आवो डूंगरिया मेले, किरियाटे मलक जगाओ रे। एरे मशान मा भभूति चोड़जो, त्रीजी ते आंख उगाड़जो। ગુજરાતની પુણ્ય પાવન ધરતી પર અનેક જાતિઓ જનજાતિઓ વસવાટ કરે છે। મેળાઓ એટલે કે મેળાવડા, મેળા એટલે કે મન મૂકીને એકબીજાને મળો, ઝૂમો અને આનંદ તેમજ હર્ષોલ્લાસ કરો। આપણી સંસ્કૃતિ અને તેના અભિન્ન અંગ એવા મેળાઓની આપણે ત્યાં પરંપરા રહેલી છે। ગુજરાતના દરેકે દરેક પ્રાંતમાં વિવિધ જાતિઓના કે દેવી દેવતાઓ કે પછી રાજ્ય સરકાર આયોજિત મેળાઓ જોવા મળે છે। દાખલા તરીકે આદિવાસી વિસ્તારનો કવાંટનો ઘેરનો મેળો, દશામાનો મેળો, એવા કેટલાય મેળાઓથી, તેના સંગીતથી તેમજ લોકોના હર્ષોલ્લાસથી આપણી સંસ્કૃતિ ધમધમી રહી છે। આવો આજે આપણે જોઈએ ગુજરાતનો એક અનન્ય અને અનેરો મેળો, જે સમય જતા આજે સ્વયંભૂ થઈ ગયો છે। ગુજરાતનો પંચમહાલ ડિસ્ટ્રિક્ટનો લુણાવાડા તાલુકો, આદિવાસી તેમજ જનજાતિઓથી સમૃદ્ધ આ વિસ્તારમાં 1998માં એક મેળાનો વિચાર બીજ રોપાયો। શંકર જે નટરાજ છે, જે કલાકારોના દેવ છે, એવી આ કલાકાર જનજાતિઓ દેવના દિવસે, શિવરાત્રિના દિવસે આ મેળો થયેલો। એમાં કલેશ્વરી જે બહુ વર્ષોથી, હજારો વર્ષોથી જાણીતું સ્થળ છે અને જે આસપાસના અનેક પ્રકારના સમુદાયોની પોતાની સંસ્કૃતિની કલાની શ્રદ્ધાનું સ્થળ છે। ભારતમાં એક આખો એવો સમૂહ છે જે સતત વિચરણ કર્યા કરે છે। આ સમૂહને આપણે વિચરતી અને વિમુક્ત જનજાતિઓના નામથી ઓળખીએ છીએ। વિવિધ કલાઓથી સભર આ જનજાતિઓ નાચ, ગાન, અભિનય, અંગ કસરતો કરીને પોતાનું પેટિયું રળે છે। કેટલીક જનજાતિઓ ધંધા રોજગાર અર્થે સતત ફિરસ્તું જીવન જીવે છે। વિવિધ કલાઓથી સભર આ જનજાતિઓનું ફિરસ્તું જીવન અંગ્રેજોમાં કુતૂહલ જગાવતું। અંગ્રેજો તેમના ફિરસ્તું જીવનને શંકાની નજરથી જોતા, તેમને એવું લાગતું કે આ લોકો હથિયારો અને માહિતી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે। વિચરતી જનજાતિઓના વિચરણ પર તેમજ સસ્તા મજૂર મળે તે માટે અંગ્રેજોએ 1871માં એક કાળો કાયદો પસાર કર્યો, જેને ગુનેગાર જનજાતિ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે। ફિરસ્તું જીવન જીવતા આ જનજાતિના લોકોને 1952 સુધી બંધિયાર જીવન જીવવું પડ્યું અને દેશ આઝાદ થયા પછી 31 ઓગસ્ટ 1952ના રોજ ગુનેગાર જનજાતિ અધિનિયમને નાબૂદ કરવામાં આવ્યો।
વિવિધ સાંસ્કૃતિક કલાઓથી સભર આ જનજાતિઓના માથે જન્મજાત ગુનેગારનો કલંક અંગ્રેજોએ લગાવી દીધો હતો, જેથી ક્યાંય પણ આ જનજાતિનો સામાજિક સ્વીકાર ન થયો, જેથી ફરીથી અંગ્રેજોના કાળા ઇતિહાસને માથે મૂકી આ જનજાતિઓ ફિરસ્તું જીવન જીવવા લાગી. લગભગ 6 કરોડથી વધુ વસ્તી ધરાવતી તેમજ સાંપ્રત સમાજની નજરમાં અદૃશ્ય એવી અલિપ્ત જીવન જીવતી આ જનજાતિઓ આજે દેશના ખૂણે ખૂણામાં છે અને પોતાના ફિરસ્તું જીવન સાથે પોતાની પરંપરાગત કલાઓને પોતાનામાં જાળવી રાખી છે. ગુજરાતમાં એવી લગભગ 40 કે વધુ વિચરતી અને વિમુક્ત જનજાતિઓ જોવા મળે છે, જેમાં છારા, ડફેર, રાવળ, ચારણ, ભવૈયા, મદારી, ઓડ વગેરે છે. વર્ષોથી આ જનજાતિઓ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં વસવાટ કરે છે, પણ ક્યારેય તેમના મેળાવડા નહોતા થતા, જેથી આ બધી જનજાતિઓ વેર વિખેર દેખાતી અને તેઓ એકજૂટ થઈને ક્યારેય દેખાયા નહીં. પંચમહાલ જિલ્લાના લુણાવાડા શહેરથી 8 કિલોમીટરના અંતરે કલેશ્વરીની નાળ નામના વિસ્તારમાં આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હસ્તગત હજારો વર્ષ જૂની વાવ છે, જેનું બાંધકામ અમદાવાદ પાસેની અડાલજની વાવથી મળતું આવે છે. નાના પહાડની તળેટીમાં આવેલી આ વાવની પાસે જ પુરાતન સમયનું શ્રી મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને મંદિરની સામે એક પવિત્ર કુંડ પણ છે. અહીં પુરાતન સમયની મૂર્તિઓ પણ છે, જે આ વિસ્તારનો ઐતિહાસિક પ્રમાણ છે. પહાડની ટોચે ભગવાન શ્રી મહાદેવજીનું મંદિર તેમજ ભીમ ચૌરીના સ્મારક છે. કહેવાય છે ભીમે અહીં ભગવાન મહાદેવની પૂજા કરી હતી અને હિડંબા સાથે ચૌરીમાં લગ્ન કર્યા હતા. શિવરાત્રિના દિવસે લોકો આ ઐતિહાસિક સ્થળે ભગવાનની ભક્તિ તેમજ આનંદ પ્રમોદ કરે છે. દર શિવરાત્રિએ આ ઐતિહાસિક સ્થળે પહાડની તળેટીમાં હજારોની સંખ્યામાં વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો ભેગા થાય છે. સવારથી સાંજ સુધી દરેક જનજાતિના લોકો પોતાની સાંસ્કૃતિક કલા બતાવે છે. દાખલા તરીકે છારાઓ શેરી નાટક કરે છે. અરે નાટક શરૂ કરો ભાઈ, જંગલ નૃત્ય કરે છે. ભાઈ
મદારી જાદુ તેમજ સાપના ખેલ બતાવે છે, મેળાને રોમાંચક બનાવે છે. તો ક્યાંક તલવાર નૃત્ય પણ ચાલી રહ્યું હોય છે. જોગી અને ભરતરી સારંગીના સુરો રેલાવે છે. તો ગરાસિયા બેનો ગરબો રમીને વાતાવરણને આધ્યાત્મિક બનાવી નાખે છે. નટ દોરડા ઉપર ચાલવાની તેમજ અદ્ભુત અંગ કસરતો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. કલેશ્વરીના આ મેળામાં બહુ રૂપિયાઓ જુદા જુદા વેશ લઈને લોકોનું મનોરંજન કરે છે. આપણો જૂનો પેશો એ છે કલાકારનો, બહુ રૂપિયાનો ધંધો. એટલે આ ધંધો તો મારો ખાસ છે, પરંપરાનો વડવાનો ધંધો છે. વડે ટૂરિસ્ટે આયે હે પ્યારી કા તોફા લાયે હે જો દિલો કે નાતે હે ઓ તોડે નહીં જાતે તોડી દીએ તો ફિર જોડે નહીં જાતે. યા ખુદા તેરી અદાલત મેં મેરી જમાનત રખના, યા ખુદા તેરી અદાલત મેં મેરી જમાનત રખના, મેં રહું યા ના રહું મેરી લૈલા કો સલામત રખના. લૈલા આવી તો કેટ કેટલીય જનજાતિઓ આ મેળામાં જાતે ગુજરાતના ખૂણે ખૂણેથી આવે છે અને એકબીજા સાથે આનંદ માણવાની સાથે ચર્ચા વિચારણા પણ કરે છે. મેળા મજા આવી ગઈ. અમે બધી નાતીને આવ્યા છે ને, મદારી, સોમટા, જોગી, ભરથરી, બરુઆડ, બધી કુમ આવી ગઈ છે. ગરીબોનો આનંદ છે, આનંદ મેળો છે. દૂર દૂરથી આવે છે, સેંકડો માઇલથી દૂર મુસાફરી કરીને આવે છે. 500-700 માઇલ પોરબંદર, ભાવનગરથી, ભુજથી, અલિરાજપુરથી, દેશ પ્રદેશના છોટાઉદેપુરથી, દક્ષિણ ગુજરાતના સાપુતારા ધામથી, ભરૂચથી,
આટલા બધા લોકો આવતા હોય તો એનો અર્થ એ થયો કે ચોક્કસ આ સંદેશ ગુજરાતી વિચરતી જનજાતિઓને પહોંચ્યો છે. જેથી વર્ષોથી અલિપ્ત રહેતી આ જનજાતિઓ આવા મેળાઓમાં પ્રદર્શન કરીને પોતપોતાની પરંપરાગત કલાને ટકાવી રાખે છે, એકજૂટતાનો પરિચય આપે છે. ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની પરંપરાગત લોકકલાને માણવા આજુબાજુના ગામના લોકો, આદિવાસીઓ, સરકારી અધિકારીઓ તેમજ ઘણા વિદેશી મહેમાનો અભ્યાસ અર્થે પણ આવે છે. શરૂઆતમાં આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું, પણ ધીરે ધીરે આ અદ્ભુત મેળો લોકમેળાનું સ્વરૂપ લઈ રહ્યું છે. 1998માં 100-200 લોકો સાથે શરૂ થયેલ આ મેળામાં આજે દર વર્ષે લગભગ 15,000-20,000 જુદી જુદી જનજાતિના લોકો તેમજ આદિવાસીઓ આવે છે. હવે પરંપરાગત કલાકારોને આમંત્રણ આપવામાં આવતું નથી, પણ તેઓ દર શિવરાત્રિએ અચૂક ઐતિહાસિક સ્થળે પહોંચી જાય છે. એટલે કે હવે કલેશ્વરીનો મેળો સ્વયંભૂ થઈ ગયો છે. બહુ મજા આવી ગયા મેળામાં, બહુ સરસ, બહુ આનંદ આનંદ થઈ ગયું છે. હા, દર વર્ષે થાય. તમે આવશો? હા, અમે આવીશું બાપુ, જરૂર આવીશું. અમે ચમત્કાર એ છે કે આ કલાકાર જનજાતિઓ આજે પણ પોતે આપમેળે સ્વબળે સંગઠિત થઈને કલાના જોરથી એમ કહેવા માંગે છે કે અમે જાતે બેઠા થઈ શકીએ. મેળાનો સ્વયંભૂ વિકાસ એ મેળાનું લાંબુ આયુષ્ય સૂચવે છે. પોતપોતાની પરંપરાગત કલા ભજવીને આ જનજાતિઓ કલેશ્વરીના મંચને કલાત્મક બનાવી દે છે. ધોમધખતા તાપમાં પણ કલાકારો પોતાની ભજવણીમાં મસ્ત હોય છે અને દર્શકો એમની કલાને જોવામાં મગ્ન હોય છે. શહેરથી દૂર એવા આ સ્થળે ખાણીપીણીનું બજાર પણ લાગે છે. મેળાની સાથે સાથે લોકો અહીં આવેલી ઐતિહાસિક વાવ, માતાજીનું મંદિર તેમજ ભીમ ચૌરી અને મહાદેવજીના દર્શન કરે છે. વર્ષો સુધી, પેઢી દર પેઢી સુધી અત્યંત કપરું જીવન જીવતા વિચરતા જનજાતિના લોકો માટે શિવરાત્રિનો દિવસ જાણે તહેવાર હોય એવું લાગે છે. આવો આપણે પણ આ સ્વયંભૂ થઈ ગયેલા મેળામાં જોડાઈએ અને જમીન સાથે જોડાયેલા આ સાચા કલાકાર જનજાતિના લોકોની પરંપરાગત કલાને માણીએ, જાણીએ, સમજીએ, લખીએ, વિચારીએ અને તેમની સાથે મળી જઈએ અને તેમના સૂર સાથે સૂર મિલાવીએ.